तो गुजरातना पनोता पुत्र जम्मु कश्मीरमां शहीद थया छे। अमदावादना विराटनगरमां आजे अंतिम यात्रा निकळशे। अंतिम यात्रा विराटनगरथी लीलानगर स्मशान गृह लई जवाशे। पूरा मान सम्मान साथे शहीदने अपाशे अंतिम विदाय। कुलगाममां आतंकीओ साथेनी अथडामणमां तेओ शहीद थया हता। मूळ सुरेन्द्रनगरना मोजीदळ गामना वतनी हता शहीद। शहीद 25 वर्षीय महिपाल सिंहवाड़ा सेनामां फरज बजावता हता। तो कुलगाममां सेनामां फरज बजावता हता शहीद। महत्वनुं छे के तेमनी अंतिम यात्रा निकळशे। तो गुजरातना पनोता पुत्र वीर शहीद ने सलाम। तो राजकोटमांथी आतंकीओ पकड़ाया बाद हवे एक्शन नियमो नेवे मूकीने मकान भाड़े आपनारा सामे पगला लेवामां आवशे। 5 ऑगस्टे एक ज दिवस में 30 लोको सामे फरियाद। सौथी वधु ए डिविजन पोलिस मथके 14 सामे फरियाद दाखल करवामां आवी छे। पोलिस स्टेशन में 8 सामे गुनो पण दाखल करायो छे। प्रद्युमननगर पोलिस स्टेशन में 6 सामे फरियाद। भक्तिनगर पोलिस स्टेशन में 2 सामे गुनो नोंधायो। कलम 188 अंतर्गत पोलिस कमिश्नरना जाहेरनामाना भंग करनार सामे कार्यवाही। तो राजकोट पोलिस कमिश्नर द्वारा बहार पाड़वामां आवेल जाहेरनामा मुजब मकान भाड़े आपनार तेमज माणसने कामे राखनारनी विगत नजीकना पोलिस स्टेशनमां अथवा वेबसाइटमां अपलोड करवी जरूरी छे। तो अमदावाद शहेरना इस्कॉन ब्रिज पर अकस्मात बाद हवे पोलिस एक्शन मोडमां आवी गई छे। समग्र राज्यमां महीना सुधी वाहन चेकिंगनी ड्राइव बाद अमदावाद शहर पोलिस कमिश्नरे रात्रिना 10 થી 2 વાગ્યા સુધીની વિશેષ ડ્રાઇવ રાખી હતી, જેમાં સમગ્ર શહેરમાં અલગ અલગ 100 થી વધુ નાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા। ઉચ્ચ પોલીસ અધિકારીની હાજરીમાં આ તમામ પોઈન્ટ પર વાહન ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે સ્પીડ ગન, બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કર્યો હતો। તમામ જગ્યાએ પોલીસે બેરિકેડ્સ લગાવીને ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં શંકાસ્પદ વાહન ચાલકોની તપાસ ઉપરાંત તેમના વાહનના દસ્તાવેજ અને લાયસન્સ સહિતની ચકાસણી કરી હતી। અને આ ડ્રાઇવમાં કોઈ વાહન ચાલક શંકાસ્પદ જણાઈ આવે તો તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી। વાહન ચેકિંગ દરમિયાન કેટલાક વાહન ચાલકો નશીલા દ્રવ્યોનું સેવન કરીને વાહન ચલાવતા તો કેટલાક કાર ચાલકો બ્લેક ફિલ્મ લગાવીની કાચવાળી કાર સાથે પણ મળી આવ્યા। પોલીસે આવા વાહનો જપ્ત કરવા અને દંડ કરવા સહિતની કામગીરી કરી હતી। જો કે એક કાર ચાલક પાસેથી દારૂની બોટલ પણ મળી આવી હતી। પોલીસની ટીમ દ્વારા સિંધુ ભવન સહિત આવેલ કેફેમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। પોલીસ વડા દ્વારા સમગ્ર રાજ્યની અંદર વાહન ચેકિંગની ડ્રાઈવ આપવામાં આવી છે। જે લોકો નશીલા દ્રવ્યોનું સેવન કરીને વાહન ચલાવી રહ્યા છે અથવા તો સ્ટન્ટ કરી રહ્યા છે તે તમામ વાહન ચાલકો સામે કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે અને તેને લઈને એક મહિના સુધી રાત્રિના 10 વાગ્યા બાદ 2 વાગ્યા સુધી, એટલે કે રાત્રિના 10 થી 2 વાગ્યા સુધી ખાસ કરીને આ એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે। અને તેમાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરની અંદર અલગ અલગ જગ્યાએ પોલીસ દ્વારા નાકા પોઈન્ટ બનાવવામાં આવ્યા છે, બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને ત્યારબાદ આ વાહન ચેકિંગ કરી રહી છે પોલીસ। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર જે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે એસીપી એસએમ પટેલ સાહેબ છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર, કઈ રીતે આપણા વિસ્તારની અંદર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે? ઇસ્કોન બ્રિજ ઉપર એક્સિડેન્ટના બનાવ પછી નર્મદ ડીજીપી સાહેબ, સીપી સાહેબ તેમજ અન્ય અધિકારીઓની સૂચના મુજબ રોજે રોજ છેલ્લા 10-12 દિવસથી એકદમ અસરકારક સઘન વાહન ચેકિંગ કરવામાં આવે છે, જેમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ, રેસ ડ્રાઇવિંગ, ભયજનક વાહન ચલાવવું, જે પણ વાયોલેશન કરે છે તેમના વિરૂદ્ધમાં પોલીસ દ્વારા અસરકારક વાહન ચેકિંગ કરી, નાકાબંધી વાહન ચેકિંગ કરી, વધુમાં વધુ સ્ટાફ સાથે વાહન ચેકિંગ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે। સર, ખાસ કરીને અનેક વખત જે કેટલાક લોકો છે નશીલા દ્રવ્યોનું સેવન કરીને પકડાતા હોય છે, તેમની પાસેથી દારૂની બોટલો પણ મળી આવતી હોય છે, આજે પણ એક કિસ્સો એવો સામે આવ્યો હતો, ખાસ કરીને તેવા લોકોને પકડવા માટે કયા કયા જે ટેકનોલોજી છે, બ્રેથ એનેલાઇઝર સહિતની જે વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? વાહન ચેકિંગ દરમિયાન અમે બ્રેથ એનેલાઇઝરનો બી ઉપયોગ કરીએ છીએ અને જે ડ્રંક એન્ડ ડ્રાઈવ કરે છે તો એનું બ્રેથ એનેલાઇઝરથી ચેકિંગ કરવામાં આવે છે અને વાહન ચેક કરવામાં આવે છે, જેમાં જો પ્રોહિબિટેડ મુદ્દામાલ મળે તો MVAC 185 અને પ્રોહિબિશન એક્ટ હેઠળની કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે। તો આપ જોઈ શકો છો હાલમાં પોલીસ દ્વારા ખાસ કરીને અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને સમગ્ર અમદાવાદ શહેરની અંદર આ પ્રકારે મોડી રાત સુધી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જે પણ લોકો બેફામ રીતે ડ્રાઇવિંગ કરતા હોય અથવા તો નશીલા દ્રવ્યોનું સેવન કરીને ડ્રાઇવિંગ કરતા હોય તેઓની સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે।
કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો એવા યુવાનો એક જ સંદેશ છે કે ભાઈ સારી રીતે ગાડી ચલાવો, ડ્રાઈવ કરો, તમારું ખુદનું જીવન જોખમમાં ના મૂકો અને સાથે તમારી સાથે તમારો પરિવાર પણ છે, પરિવારને પણ તમારી પાસેથી આશા છે, દેશને પણ આશા છે યુવાનોથી. એટલે ભયજનક રીતે ડ્રાઈવ ના કરવું જોઈએ એવી મારી નમ્ર અપીલ છે. તો અમદાવાદમાં રાત્રે પોલીસની ડ્રાઈવ, સવારે અકસ્માત. સીજી રોડ પર વહેલી સવારે અકસ્માત, ફોર્ચ્યુનર કાર ચાલકે કર્યો છે અકસ્માત. આ અકસ્માતમાં કોઈ જાનહાનીના અહેવાલ નથી. તો સીજી રોડ પર વહેલી સવારે અકસ્માતની આ ઘટના સામે આવી છે. તો હવે વાત નશાની, સિરપની. તો દ્વારકા જિલ્લામાંથી નશાકારક સિરપનો જથ્થો ઝડપાયો છે. 4000 નંગ નશાયુક્ત પીણું ઝડપાતા દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ હવે હરકતમાં આવી ગઈ. આયુર્વેદિક સિરપના નામે નશાયુક્ત કેફી પદાર્થનો મોટો જથ્થો ખંભાળિયા પંથકમાંથી ઝડપાતા તેના તાર અમદાવાદ સુધી પહોંચ્યા છે. આયુર્વેદિક સિરપના નામે આલ્કોહોલયુક્ત નશાકારક કેફી પીણું સમગ્ર ગુજરાતમાં વેચાણ થતું હોવાનો પર્દાફાશ થયો. દ્વારકા પોલીસે અમદાવાદમાંથી કેફી પદાર્થ બનાવવાની ફેક્ટરી પર પણ રેડ કરી પોલીસે 3 આરોપીઓ સહિત 8,96,000 મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે. તો વરસાદી માહોલમાં રોગચાળો વકર્યો છે. પાટણમાં ડેન્ગ્યુથી એક યુવકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. રાધનપુરના કરસનગઢ ગામમાં 20 વર્ષીય યુવકનું મોત થયું. મૃતક યુવકને ડેન્ગ્યુ થયાની આશંકા. ખાનગી લેબના રિપોર્ટમાં યુવકને ડેન્ગ્યુ થયો હતો પોઝિટિવ. વારાહી ગામમાં આવેલ એક લેબોરેટરીનો જે રિપોર્ટ સામે આવ્યો હતો, સ્થાનિકોએ આરોગ્ય વિભાગની ટીમ મોકલવાની માંગ કરી છે. તો અંકલેશ્વર સેશન્સ કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો. એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવેલા 2 આતંકીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે. દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં એક આતંકી મોહમ્મદ કાસિમ સ્ટીમરવાલા કરતો હતો નોકરી. મોહમ્મદ કાસિમ અને ઉબેદ અહેમદ બંને આરોપીઓનું હતું આઈએસઆઈએસ કનેક્શન. બંને આરોપીઓ ઇસ્લામિક સ્ટેટના મોડ્યુલ તરીકે વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય હતા તેવો પણ ખુલાસો થયો. અને સરકાર પક્ષની દલીલ અને રજૂઆતને ધ્યાનમાં લેતા બંને આરોપીઓને જીવે ત્યાં સુધી આજીવન કારાવાસની સજા કરવામાં આવેલી છે. તો શહેરના નરોડા વિસ્તારમાં સફાઈ કામદાર મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો. ઉકેલવામાં આખરે ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી. ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ પણ કરી છે અને તપાસમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે. મિત્રોની સામે પોતે શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ છે તે હકીકત સાબિત કરવા જતા આરોપીએ આ હત્યાને અંજામ આપ્યો. મૃતક મહિલા સ્વપ્નિલ આર્કેડમાં સફાઈ કામ માટે આવતી હોવાની આરોપીએ જાણ કરી. કામ જોઈ લેવાના બહાને તેને અંદર બોલાવીને દરવાજો બંધ કરી સંબંધ બાંધવા માટેની માંગણી કરી હતી. મહિલાએ આ બાબતોની સ્પષ્ટ ના પાડીને બૂમાબૂમ કરતા આરોપીએ લોખંડના રોડ વડે મહિલાને માથાના ભાગે ફટકા મારી તેની હત્યા કરી અને દરવાજો લોક કરીને નાસી ગયો હતો. એ રૂમ સાફ કરવાના બહાને એને અંદર લઈ ગયો, અંદરથી એને રૂમ લોક કરી નાખ્યો અને શરીર સુખની માંગણી કરી. પણ જો મૃતક મહિલા છે એને ના પાડતા અને બૂમાબૂમ કરતા એ ડરી ગયો અને એને લોખંડી હથિયાર દ્વારા એને મર્ડર કરી નાખ્યો. તો બોટાદમાં ખાનગી સ્કૂલ બસ ચાલક બેફામ બન્યા છે. સ્કૂલ બસના ચાલકે 2 વિદ્યાર્થીઓને અડફેટી લીધા. સાયકલ લઈને જતા 2 છાત્રને લીધા અડફેટે. શહેરના તુરખા રોડ પરની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. બસ ચાલક અકસ્માત કરીને ત્યાંથી ફરાર થઈ ગયો. બંને વિદ્યાર્થીઓનો આ બાદ બચાવ થયો છે. તો પાલનપુરમાં મહિલા તસ્કરો બેફામ બન્યા. જ્વેલર્સની દુકાનમાંથી 2 અજાણી મહિલા સોનાના 2 પાટલા સેરવી પલાયન કરી ગઈ. ગ્રાહકના સ્વાંગમાં આવી મહિલાઓએ વૃદ્ધના સોનાના પાટલાની ચોરી કરી. પાલનપુરમાં રહેતા વૃદ્ધા સોનાની બંગડીઓ બનાવવા માટે આવ્યા હતા. જૂના સોનાના પાટલાની મહિલાઓએ ચોરી કરી હતી. દાગીના ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
तो कच्छमां मंजूरी वगरनी शुरू थयेली स्कूलों सामे तवाई, जिला शिक्षण अधिकारीए दंड फटकार्यो छे। अंजारना वरसामेडीमां जेके स्कूल सामे फौजदारी कार्यवाहीना आदेश, अगाउ 1,00,000 दंड छता शुरू रखाता आदेश अपायो छे। एनकेबी पब्लिक स्कूल ने 1,00,000 दंड फटकारवामां आव्यो छे, हजु स्कूल चालू राखशे तो रोजनो 10,000 नो दंड रहेशे। तो पोरबंदर में एक चौंकावनारी घटना सामे आवी छे। सुभाषनगर विस्तार में माछीमारों ने दारू समझी नशो करवो एटलो भारे पड़ी गयो कि बे माछीमारों ना मौत थया। चार जेटला माछीमारों ने माछीमारी करता समय दरियामांथी 5 लीटर नु केन मळी आव्युं, जेमां रहेला केमिकल ने दारू समझी 8-10 लोग आ केमिकल गटगटावी गया, जेथी तेमनी तबियत लथड़ता तेओने पोरबंदरनी भावसिंहजी जनरल होस्पिटल खाते खसेड़वामां आव्या, जे पैकी सुरेश जेबर अने विठ्ठल परमार नामना बे व्यक्तिओना मौत निपज्या छे। बीजा अन्य लोको सारवार हेठळ छे। केमिकल पीनारा व्यक्तिओ पैकी एक व्यक्तिए जणाव्युं कि केनमां सफेद रंगनुं प्रवाही हतुं, जे हुं ए थोड़ुं टेस्ट कर्युं हतुं अने माछीमारोए दारू समझी तेने पीधुं हतुं। आ अंगे होस्पिटलना आरएमओए जणाव्युं हतुं कि मृतकोनुं पीएम करी विसर लई कया केमिकलना कारणे मौत थयुं छे ते जाणी शकाशे। आ मामले पोलीस द्वारा केमिकल जप्त करी तपासनो धमधमाट शुरू करवामां आव्यो। કેનમાં એવું કેમિકલ હતું તો એ લોકો અહીં કિનારે લઈને આવ્યા, પછી અહીંયા માણસોને એ લોકોએ બતાવ્યું પછી છોડી દીધું, અને પછી માણસ એને કે આમાં કંઈક છે, તો એમાંથી 2-3-4-5 જણાએ ટેસ્ટ કર્યો, અને એમાંથી આજે 2 એક્સપાયર થઈ ગયા, એ લોકોએ થોડુંક વધારે પી લીધું, એના હિસાબે આવી ઘટના બની। આશરે 1:30 વાગ્યાની આસપાસ મને જાણ થઈ કે કોઈ પણ કેમિકલ, જે અનનોન કેમિકલ હતું એવું કેમિકલ પીધેલો એક વ્યક્તિ આવેલ છે, અને એ સિરિયસ કન્ડિશનમાં આવેલ હતા, એની સારવાર તાત્કાલિક શરૂ કરી દેવામાં આવી, અને ત્યારબાદ થોડાક સમય પછી એક બીજા વ્યક્તિ આવ્યા, એને મૃત હાલતમાં લઈ આવવામાં આવેલા હતા। તેણે ટેસ્ટ કરેલું હતું અને ત્યારબાદ તેણે બીજાને ટેસ્ટ કરાવ્યું, એટલે બીજાના ગળામાં બળતરા થઈ, એટલે એમણે ના પાડી કે ભાઈ આ દારૂ નથી, કોઈ બીજું પ્રવાહી છે જેથી આ પીવું નહીં જોઈએ। પણ આ સુરેશભાઈ અને બીજા એક વિઠ્ઠલભાઈ કરીને છે, એણે 2 દિવસ સુધી આને થોડા થોડા પ્રમાણમાં કન્ઝ્યુમ કરેલું હતું, જેથી ગઈકાલે રાતે સુરેશભાઈની અને આજે સવારે વિઠ્ઠલભાઈ પરમાર નામના 2 વ્યક્તિના મૃત્યુ થયેલા છે। તો ખેડાના નડિયાદ જેડીસીમાં અથાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા નાસભાગ મચી હતી। મસાલાના સ્ટોર ડિપાર્ટમેન્ટમાં આગ લાગી હતી। આગ લાગ્યાની જાણ થતાં નડિયાદ ફાયર વિભાગની ટીમે 2 ફાયર ફાઈટર સાથે સ્થળ પર દોડી આવી હતી। 1 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ। કંપનીમાં અથાણાનું મેન્યુફેક્ચરિંગ થાય છે, પણ એના જે રો મટીરિયલ છે, સ્પાઇસીસ બધા હતા, એ યુનિટમાં આગ લાગી છે। और हमारा स्प्रिंकलर भी, जो ए फायर सिस्टम का जो स्प्रिंकलर भी फूट गया, वो चालू हो गया था, उसका और सेफ्टी के लिए हम लोगों ने फायर फोर्स को भी बुलाया, वो लोग भी आ गए, सब कुछ अभी कंट्रोल भी हो गया, सब क्लियर हो गया।